હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરી મિત્રો. તો મિત્રો, નવા ટોપિકની ચર્ચા કરું એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી આ નવી ચેનલ ગુજરાત બાયોલોજી પ્લસ પર નવા છો મિત્રો, તો આજે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે અને ક્લિક કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે એક સરસ મજાનો અને કોમ્પ્લિકેટેડ ટોપિક, જે ઘણા બધા મને મેસેજ કરીને પૂછી ચૂક્યા છે, અને આજે હું આ ટોપિક સમજાવીશ તમને ડિટેલમાં, એટલે કે સંલગ્નતા અને પુનઃસંયોજન વિશે આપણે ડિટેલમાં જોઈશું, એટલે કે લિંકેજ અને રિકોમ્બિનેશન, જે આપણા NCERTના પેજ નંબર 84 ઉપર, ગુજરાતી મીડિયામાં 84 નંબરના પેજ ઉપર ફિગર આપી છે, એ સંલગ્ન મેં વિડીયો બનાવ્યો છે, જેથી તમને સંપૂર્ણપણે સમજાઈ જાય, ક્લિયર કોન્સેપ્ટ થઈ જાય અને તમે સમજી શકો આ વાતને, સંલગ્નતા અને પુનઃસંયોજન. તો મિત્રો, સમજવા માટે તમારે આખો વિડીયો કમ્પ્લીટલી જોવો પડશે, તો 100% તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એ ગેરંટી છે. તો મિત્રો, આખો વિડીયો જોજો, નોટ પેન લઈને બેસીજો, ઇવન બુક પણ તમારી પાસે હોય તો એને લઈને રાખજો તમારી પાસે, જેથી બધા જ કોન્સેપ્ટ ક્લિયર થાય. તો શરૂઆત કરીએ આપણે સંલગ્નતા અને પુનઃસંયોજન. સૌથી પહેલાં મિત્રો, સમજી લઈએ કે સંલગ્નતા અને પુનઃસંયોજન એટલે શું. તો હું તમને કહી દઉં પહેલાં કે લિંકેજ એટલે કે સંલગ્નતા, લિંકેજ એટલે કે જોડાણની વાત છે, કે રંગસૂત્રો ઉપર મિત્રો, આ રંગસૂત્ર હોય છે, તો રંગસૂત્રો ઉપર જનીનોની ગોઠવણી અલગ અલગ રીતે હોય છે. સપોઝ કે એક રંગસૂત્ર દોર્યું છે, હવે એની અંદર જનીનોની ગોઠવણી આ રીતે હોઈ શકે છે કે એક જનીન અહીંયા છે તો એક જનીન અહીંયા છે. તો આની અંદર મિત્રો યાદ રાખજો કે આ રંગસૂત્રો છે, એના અંદર વ્યતિકરણ થવાની સંભાવના બહુ જ વધારે છે. યાદ રાખજો, આવી રીતે જો જનીનો આવેલા હોય તો આમાં વ્યતિકરણ થવાની સંભાવના, વ્યતિકરણ એટલે કે રંગસૂત્રોના અંદર જનીનોની અદલાબદલી થવાની સંભાવના ખૂબ જ વધારે છે, કારણ કે જનીનો ખૂબ જ દૂર આવેલા છે. એવી જ રીતે મિત્રો, આ રીતે જનીનો જે છે સંલગ્ન આવેલા હશે, આવી રીતે રંગસૂત્રો ઉપર જોડે જોડે આવેલા છે, સપોઝ કે આટલે આવેલા છે, રાઈટ? તો આના અંદર વ્યતિકરણ થવાની સંભાવના મિત્રો ઓછી છે, એટલે કે અહીંયા સંલગ્નતાની સંભાવના વધારે છે. એટલે કે જ્યારે નવી સંતતિ બને છે એની અંદર કેરેક્ટરિસ્ટિક્સની અંદર બદલાવ આવવાની સંભાવના ઓછી છે, એટલે કે લક્ષણોની બદલાવ સંભાવના ઓછી છે. એવી જ રીતે મિત્રો, આ રીતે રંગસૂત્રો ઉપર જનીનો આવેલા છે કે એકદમ પાસ પાસે આવેલા છે, તો આનાથી પણ વ્યતિકરણ સંભાવના ઓછી કહી શકે, એકદમ નજીક આવેલા છે. અને ચોથી કન્ડિશન મિત્રો કહી દઉં, જનીનો ખૂબ જ પાસ પાસે આવેલા છે, એકદમ નજીક આવેલા છે, આ રીતે તમે જોઈ શકો છો, તો એવું કહી શકીએ કે વ્યતિકરણ થવાની સંભાવના નહિવત છે, નહિવત કહી શકીએ, એટલે કે પુનઃસંયોજન થવાની સંભાવના નહિવત છે. રાઈટ? કે જ્યારે એક બીજું એક્ઝામ્પલ સાથે સમજાવું કે સપોઝ કે આ રીતે રંગસૂત્રો છે આ રીતે, અને આ રંગસૂત્રોમાં વ્યતિકરણ થાય છે, સપોઝ કે અહીંયા જો દૂર દૂર આવેલા હશે તો સંભાવના મિત્રો આ રીતે બીજું જેનો આમ છે, એટલે કે રંગસૂત્રોનો બીજો જે ભાગ છે, એ આ રીતે વ્યતિકરણ થશે રંગસૂત્રિકા સાથે, જે સમીપમી રંગસૂત્રિકા છે એને સાથે અત્યારે વ્યતિકરણ થશે, તો ચાન્સીસ વ્યતિકરણના મિત્રો વધારે રહેશે. પણ જનીનો આ રીતે આવેલા છે જે મેં અહીંયા દોર્યા છે, તો એનાથી સંભાવના એની ઓછી થઈ જશે, વ્યતિકરણ થવાની એટલે કે પુનઃસંયોજન બનવાની સંભાવના ઓછી થઈ જશે. રાઈટ? એવી રીતે હજી નજીક આવેલા છે તો એનાથી પણ ઓછી થઈ જશે, અને ખૂબ જ નજીક આવેલા છે તો વ્યતિકરણ નહિવત થશે મિત્રો, એવું કહી શકીએ. તો સંલગ્નતા એટલે શું મિત્રો? કે જનીનો રંગસૂત્ર ઉપર પાસ પાસે આવેલા છે, રાઈટ? તો પિતૃ જેવી જ સંતતિ પેદા થશે, રાઈટ? એટલે કે અલગ સંતતિ પેદા થવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે અહીંયા જનીનો ખૂબ જ પાસ પાસે આવેલા છે, એટલા માટે એના અંદર પિતૃ જેવા જ લક્ષણો મોજૂદ હશે, એવું કહી શકીએ. પુનઃસંયોજન એટલે શું મિત્રો? કે આ જનીનો ખૂબ જ દૂર આવેલા હશે તો એમાં જ્યારે વ્યતિકરણ થશે, એમાંથી સંતતિ ઉત્પન્ન થશે. આ જે પિતૃઓ છે જેમાં જનીનો દૂર દૂર આવેલા છે, અને એમાંથી જો સંતતિ પેદા થશે તો એમાં વ્યતિકરણ સંભાવના વધારે છે, જો દૂર દૂર હશે તો. મેં અહીંયા લખ્યું છે કે વ્યતિકરણની સંભાવના વધારે છે, સંતતિ પિતૃ કરતાં અલગ વધારે આવી શકે છે મિત્રો. તો આ રીતે આપણે સંલગ્નતા અને પુનઃસંયોજન સમજી શકીએ છીએ, અથવા બે શબ્દો પણ કીધેલા છે એના માટે, એક કમ્પ્લીટ લિંકેજ એટલે કે સંપૂર્ણ સંલગ્નતા. સંપૂર્ણ સંલગ્નતા એટલે કે મિત્રો આ રીતે જનીનો ખૂબ જ નજીક આવેલા છે અને સંપૂર્ણ સંલગ્નતા કહી શકીએ. અને બીજું છે ઇનકમ્પ્લીટ લિંકેજ એટલે કે અપૂર્ણ સંલગ્નતા, એટલે કે આ રીતે જનીનો દૂર દૂર આવેલા છે તો એને અપૂર્ણ કહી શકીએ, કે ખૂબ જ દૂર આવેલા છે જેના અંદર વ્યતિકરણ સંભાવના વધારે છે. તો આ સંલગ્નતા અને પુનઃસંયોજન, જો આ રીતે જનીનો આવેલા હોય તો કેવી રીતે સંતતિ જન્મે છે, કેટલા પરસન્ટેજ સંતતિ પિતૃજીવી આવે છે અને કેટલા પરસન્ટેજ સંતતિ પિતૃજીવી નથી આવતી, તો બંને એક્ઝામ્પલ સાથે સમજીએ આપણે. પહેલું એક એક્ઝામ્પલ આપણે આજે લઈએ,
સંલગ્નતાનું એક્ઝામ્પલ લઈએ અને બીજું એક્ઝામ્પલ આપણે લઈશું વ્યતિકરણનું, એટલે કે પુનઃસંયોજનનું એક્ઝામ્પલ લઈશું કે અહીંયા હું હાલ તમને ભણાવી રહ્યો છું મિત્રો સંલગ્નતા. યાદ રાખજો સંલગ્નતા કે જેની અંદર પિતૃ જેવા લક્ષણો વધારે જોવા મળશે કારણ કે જનીનો પાસ પાસે આવેલા હશે એટલા માટે. તો અહીંયા આપણે સંકરણ કરાવીએ છીએ એના માટે જે મોર્ગન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરવામાં આવ્યો હતો, મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કર્યો હતો. ફરીથી કહું છું, મોર્ગન નામના વૈજ્ઞાનિકે આવું સમજાવવા માટે, એટલે કે સંલગ્નતા સમજાવવા માટે, ફરીથી હું અહીંયા લખું છું મિત્રો કે મોર્ગન નામના વૈજ્ઞાનિકે સંલગ્નતા સમજાવવા માટે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કર્યો હતો, માખી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાઈટ, તો એ પ્રયોગ કોની વચ્ચે કરવામાં આવ્યો હતો એ પણ હું તમને કહી દઉં કે એ પ્રયોગ માદા માખી કે જે પીળું શરીર ધરાવતી હતી, અહીંયા મેં લખેલું છે પીળું શરીર અને સફેદ આંખો ધરાવતી હતી, રાઈટ, કે એના ઉપર કરવામાં આવ્યો હતો. ફરી કહી દઉં છું, પીળું શરીર અને સફેદ આંખો, જે મેં અહીંયા ઉપર પણ કેરેક્ટરિસ્ટિક્સ લખેલા છે તમે જોઈ શકો છો, કે એક માખી લીધી હતી જે માદા હતી, જે પીળું શરીર અને સફેદ પાંખો ધરાવતી હતી, અને બીજી માખી લીધી હતી જે રાખોડી, તમારી ચોપડીમાં બદામ લખ્યું છે તમે બદામી કહી શકો, રાખોડી અને લાલ આંખો ધરાવતી હતી, એટલે કે વન્ય પ્રકાર એક માખી લીધી હતી. આ બંને વચ્ચે ક્રોસિંગ કરવામાં આવ્યું હતું, તમે અહીંયા જોઈ શકો ચોપડીની અંદર આ ફિગર આપેલી છે, પિતૃઓની અંદર આ ફિગર તમે જોઈ શકો છો, જેમાં આ ચોપડીમાં લક્ષણો નથી લખેલા, મેં એક કેસરી પેનથી લખેલા છે, ચેક કરી લેજો કે પહેલાંમાં પિતૃઓમાં પહેલી સંતતિ છે જે માદા છે, જેની અંદર પીળો રંગ અને જે પીળું બોડી જે છે અને સફેદ આંખો, રાઈટ, એવું ચોપડીમાં સ્પષ્ટ લખ્યું નથી પણ તમે જોઈ લેજો, સફેદ આંખો ધરાવતી માખી લેવામાં આવી હતી માદા, અને નર માખી મિત્રો લેવામાં આવી હતી જે ભૂખરો કલર એટલે કે શરીરનો કલર અને લાલ આંખો ધરાવતી માખી, જે નર માખી લેવામાં આવી હતી. આ રીતે મેં જાતે લખેલું છે, અહીંયા પણ તમે જોઈ શકો છો, મેં જાતે લખીને અને આ કમ્યુનિટી ઉપર શેર પણ કરેલું છે, ચિત્ર તમે જોઈ શકો છો જેનાથી તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. તો મિત્રો આ માખી છે માદા અને આ માખી છે નર, મેં આ રીતે સમજાવેલું છે. હવે અહીંયા F1 પેઢી મળે છે જે ડાયરેક્ટ લખેલી છે બુકની અંદર, પણ F1 પેઢી મળે છે કેવી રીતે, તો મેં અહીંયા સમજાવ્યું છે મારા આ લખાણમાં. જો મિત્રો જે અહીંયા હું તીર કરીને બતાવી રહ્યો છું કે એની અંદર જે માખી છે માદા માખી, એમાં જન્યુઓ મિત્રો અહીંયા દ્વિસંક્રમણ પ્રમાણે જન્યુઓ 4 જન્યુઓ મળે. એકચ્યુઅલી જોવા જઈએ તો આ માખીની અંદર 4 જન્યુઓ મળે, વ્યતિકરણ થાય તો 4 જન્યુઓ મળે, પણ અહીંયા બધા જ જનીનો એક જ જીવ આવેલા છે, વાય અને ડબલ્યુ. તમે અહીંયા જોઈ શકો છો વાય અને ડબલ્યુ જ આવેલા છે, તો વ્યતિકરણ થશે તો પણ કોઈ ફરક પડશે નહીં, તો 4 જન્યુઓ એક જ જીવા મળશે, વાય અને ડબલ્યુ. રાઈટ, યાદ રાખજો મિત્રો, આવા જ જનીનો જોવા મળશે, જન્યુઓ બધા જન્યુઓ કેવા હશે, વાય ડબલ્યુ અને વાય ડબલ્યુ. એટલે કે તમને ખબર છે કે વ્યતિકરણ થશે તો આ બંને રંગસૂત્રિકાઓ દૂર જશે અને બે જન્યુઓ કેવા છે, જન્યુઓમાં એકીય જ રંગસૂત્રો હાજર હશે, તો આ એક જન્યુ આવું બને છે વાય ડબલ્યુ, બીજું જન્યુ પણ વાય ડબલ્યુ બને છે, આવા 4 બને છે વાય ડબલ્યુ. રાઈટ, પણ મેં અહીંયા બે જ દર્શાવેલા છે જોવા માટે, પણ ખરેખર બને છે 4, જે બધે 4 આવા જ બનશે કારણ કે એમાં કોઈ જન્યુઓમાં ફેરફાર નથી, એટલે વાય ડબલ્યુ બનશે. અને એવી રીતે નર માખી આવેલી છે જેમાં એક રંગસૂત્ર વાય છે. અહીંયા મિત્રો યાદ રાખવું જરૂરી છે કે આ જે લક્ષણો છે લિંગી રંગસૂત્ર એક્સ ઉપર જોવા મળે છે. ફરીથી કહું છું, આ જે લક્ષણો છે એ લિંગી રંગસૂત્ર એક્સ ઉપર જોવા મળે છે, એટલે નરની અંદર આ રંગસૂત્ર, આ જે લક્ષણો છે વન્ય પ્રકારના, એ લિંગી એક્સ રંગસૂત્ર ઉપર જોવા મળે છે, વાય રંગસૂત્ર ઉપર જોવા મળતા નથી. તો અહીંયા નરમાં વ્યતિકરણની સંભાવના 0 છે, વ્યતિકરણ થશે નહીં. તો અહીંયા બે પ્રકારના જન્યુ કયા મળે છે, કે એક જન્યુમાં વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ જનીનો હશે, રાઈટ, જે રાખોડીને લાલ કલર માટે છે, અને જે એક છે વાય રંગસૂત્ર હશે, તો બંને જન્યુઓ અલગ થઈ જશે, એકમાં વાય રંગસૂત્ર હશે અને એકમાં એક્સ રંગસૂત્ર હશે. આ પ્રકારે જન્યુઓ બનશે મિત્રો. તો હવે મિત્રો શું થશે કે આ જન્યુઓનું જોડાણ થશે, હું હવે કાઢી નાખું છું. હવે તમને આઈ થિંક સમજમ પડી ગઈ હશે કે કેવી રીતે જન્યુઓ બન્યા. તો અહીંયા ફરીથી કહું છું, 4 જન્યુઓ જે આ રીતે બને છે, અને અહીંયા જે નર છે એમાં 2 જ જન્યુઓ બને છે, એક જન્યુ બને છે વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અને બીજું જન્યુ બને છે એકલું વાય રંગસૂત્રવાળું, જેમાં કોઈ જન્યુ મતલબ કોઈ જનીનો હાજર નથી મિત્રો, યાદ રાખજો. તો આ રીતે જન્યુઓ બની ગયા છે નર અને માદાના, રાઈટ. તો હવે શું થાય છે મિત્રો, કે આ જન્યુઓનું સંકરણ થાય. સપોઝ કે દાખલા તરીકે આ વાય ડબલ્યુ આ વાય પ્લસ ડબલ્યુ પ્લસ સાથે મળે, તો એક સંતતિ તમને આ મળે છે, રાઈટ. તમે જોઈ શકો છો જે વન્ય પ્રકાર, તમે અહીંયા જોઈ શકો છો કે આ મેં રાઉન્ડ કરીને બતાવું છું, અને એટલે કે અહીંયા તમે જુઓ કે આ જન્યુ આ પહેલું જન્યુ છે, અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ ભેગા મળે એટલે તમને પહેલું વન્ય પ્રકાર મળશે. એવી રીતે બીજું જન્યુ વાય અને ડબલ્યુ મળશે, તો તમને આ રીતે વાય અને ડબલ્યુ જો ભેગા થઈ અને આ જે છેલ્લું છે એ મળશે, તો તમને આ રીતે બીજું પીળો અને સફેદ પ્રાપ્ત થશે, રાઈટ. તો આ રીતે જો આપણી પાસે 4 જન્યુઓ છે માદાના, એ 4 જન્યુઓનો આ 2 જન્યુ સાથે પ્રજનન કરાવી એટલે કે નરના, તો જવાબ ફક્ત 2 જ મળશે. કયા મળશે તમે કરાવી દેજો જાતે. ફરીથી કહું છું
કે માદા જે છે એ માદાના અંદરથી ચાર જન્યુ બને છે, પણ ચારે ચાર જન્યુ આવા જ બને છે, વાય અને ડબલ્યુ જનીન ધરાવતા જન્યુ બને છે, જેના અંદર એકી રંગસૂત્ર આવી રીતે આવેલા છે, વાય અને ડબલ્યુ જનીન ધરાવતા બધા જ જનીન એવા હશે. પણ મેં અહીંયા તમારા સમજણ માટે બે જન્યુ લીધેલા છે, ફરીથી કાઢી અને ફરીથી હું તમને બતાડું છું કે આ રીતે મેં બે જ જનીનો લીધેલા છે, બે જન્યુ લીધેલા છે, તમે જોઈ શકો છો. બાકી ચારે ચાર આવા જ બને, અને આ નરની અંદર બે જ જન્યુ બનશે, વાય પ્લસ ડબલ્યુ પ્લસ એક, અને બીજું બનશે વાય રંગસૂત્ર વાળું એક જન્યુ બનશે. તો હવે જ્યારે પ્રજનન થશે, અહીંયા સપોઝ સમજી લો કે ચારે ચાર આ હાજર છે, પણ અહીંયા મેં બે લીધા છે, તો હવે આના વચ્ચે પ્રજનન થશે, બધા જ જન્યુઓની વારા પરથી એકબીજા સાથે પ્રજનન થશે. સપોઝ કે નંબર આપી દો તો તમને ખબર પડશે કે આ એક નંબરનું જન્યુ છે, આ બે નંબરનું જન્યુ છે, આ ત્રણ નંબરનું જન્યુ છે, અને આ ચાર નંબરનું જન્યુ છે. તો સપોઝ કે પહેલું અને ત્રીજું જોડાશે તો આ બનશે, પહેલું અને ચોથું જોડાશે તો આ બનશે, એવી રીતે બીજું અને જે ત્રીજું જોડાશે તો આ જન્યુ બનશે, બીજું અને ચોથું જોડાશે તો પણ જે નવો સંતતિ બનશે, પણ બધામાં જે જેટલી સંતતિ બનશે બધી જ આ પ્રકારે જ બનશે. બે જ પ્રકારની સંતતિ પ્રાપ્ત થશે, તે એમાં એફ વન પેઢીમાં તમને વન્ય પ્રકારે મળશે વાય ડબલ્યુ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અને એક બીજું મળશે પીળો અને સફેદ. તમે અહીંયા જોઈ શકો છો, તમે અહીંયા ક્લિયરલી દેખાઈ શકે છે તમને, તમે ધ્યાનથી સમજી લેજો તો તમને 100% ખબર પડી જશે. આ એકદમ કન્ફ્યુઝન, બધા ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે, પણ મેં અહીંયા ક્લિયરલી અહીંયા દેખાડેલું છે કે કયા કયા જન્યુ. જો તમે મેં પહેલું જન્યુ વાય ડબલ્યુ લીધું, સપોઝ કે આ વાય ડબલ્યુ અને નરમાંથી વાય પ્લસ ડબલ્યુ પ્લસ લઈએ છે, તો વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ આ યુગ્મનજ બની જાય છે અને માખી બની જાય છે, તો પહેલું સંતતિ આ રીતે પ્રાપ્ત થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો એક નંબરમાં અહીંયા આ બાજુ દેખાય છે. એવી જ રીતે મિત્રો, કે આ પહેલું જે છે વાય ડબલ્યુ અને આપણે વાય રંગસૂત્ર મતલબ સાથે રાખીએ છીએ, તો એક સંતતિ આવી મળે છે, જે તમે અહીંયા બીજી જોઈ શકો છો. એવી જ રીતે મિત્રો, તમે ત્રીજી સંતતિ પ્રાપ્ત કરશો તો આ જે છે એ તમે આના સાથે મેચ કરશો તો પણ તમને આવી જ સંતતિ પ્રાપ્ત થશે પહેલા નંબરની. એવી જ રીતે ફરીથી, કારણ કે બધા જન્યુ માદાના બધા જન્યુ એક જેવા છે, એટલા માટે મિત્રો બે જ પ્રકારની સંતતિ તમને પ્રાપ્ત થશે. તો આ વાત થઈ એફ વન પેઢીની. એફ વન પેઢીમાં એક વન્ય પ્રકાર મળ્યું, જેમાં ભૂખરા કલર અને જે ભૂખરો બોડીનો કલર અને લાલ આંખોવાળી માખી મળી, અને એક મળી આપણને પીળો કલર અને સફેદ આંખોવાળી માખી મળી, જે નર છે. હવે મિત્રો, મોર્ગને શું કરેલું છે કે આ જે વન્ય પ્રકારની માખી છે, અહીંયા તમે જોઈ શકો છો વન્ય પ્રકારની માખી છે, એનું નર સાથે પ્રજનન કરાવ્યું છે, એટલે કે કસોટી સંકરણ કરવામાં આવ્યું છે અહીંયા. અને એટલે કે નર જે છે એ વાય ડબલ્યુ છે એ સિમ્પલ બતાવવામાં આવે છે, માખી સામાન્ય જે પીળો અને સફેદ, એટલે કે પીળો શરીર અને સફેદ આંખો ધરાવે છે. અને જે માદા માખી લીધી છે એફ વનની માદા માખી, જે વન્ય પ્રકાર છે એ લેવામાં આવી છે આના વચ્ચે સંકરણ કરાવતા. તો હવે જો અહીંયા મેં જાતે લખાણ લખેલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો વાય ડબલ્યુ, વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ, રાઈટ. એવી રીતે આ બાજુ વાય અને ડબલ્યુ અને એક વાય રંગસૂત્ર છે નરની અંદર, તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતે, અને માદાની અંદર આ રીતે છે. તો મિત્રો, હવે શું થશે કે આ માદાના જન્યુઓ બનાવીએ તો ચાર પ્રકારના જન્યુઓ બનશે. તમે જોઈ શકો છો કે વાય ડબલ્યુ, એક વાય ડબલ્યુ પ્લસ, એક વાય પ્લસ ડબલ્યુ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ. તો આ વ્યતિકરણ થવાને કારણે આવી ચાર જન્યુઓ બને છે. કે અહીંયા હું દોરું તો તમને વધારે ખ્યાલ આવશે કે આવા જન્યુ આપણી પાસે આ માખી છે વાય ડબલ્યુ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ. તો મિત્રો, વ્યતિકરણ થાય તો આ ડબલ્યુ પ્લસ આ બાજુ આવે અને ડબલ્યુ આ બાજુ આવે, તો જે નવું સ્વરૂપ બને એ વાય ડબલ્યુ બને, સોરી વાય ડબલ્યુ પ્લસ બને અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ બને. તો આ પણ જન્યુ એક એક બને, અને સિમ્પલ નોર્મલ પણ બને વાય ડબલ્યુ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ. અને આમ ચાર જ તમને જન્યુઓ પ્રાપ્ત થશે, જે મેં અહીંયા લખેલા છે. ચાર જન્યુઓ તમે જોઈ શકો છો કે વાય ડબલ્યુ, વાય ડબલ્યુ પ્લસ, વાય પ્લસ ડબલ્યુ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ. તો આ માદાના ચાર જન્યુઓ લખ્યા. એવી જ રીતે નરની અંદર વાત કરીએ તો નરની અંદર બે જ જન્યુઓ પ્રાપ્ત થશે, એક વાય અને ડબલ્યુ, અને બીજું છે વાય રંગસૂત્ર. વાય રંગસૂત્ર પર કોઈ જનીન નથી, એટલે આપણે સિમ્પલ વાય રંગસૂત્ર દેખાડીએ છીએ. તો આ માદાના ચાર જન્યુઓ અને નરના બે જન્યુઓ મળ્યા. તો હવે શું થાય છે કે આપણે પહેલાં નરના એક જન્યુ સાથે, સપોઝ કે હું રાઉન્ડ કરું છું, એના સાથે આ બધા જ જન્યુનું પ્રજનન કરાવી દઈએ, એટલે કે બધા જ જન્યુ આના સાથે મેચ થશે, ફલન થશે. સપોઝ કે પહેલા જન્યુનું ફલન થશે, બીજા જન્યુનું આના સાથે નર સાથે ફલન થશે, ત્રીજા જન્યુનું માદાના નર સાથે ફલન થશે, ચોથા જન્યુ નર સાથે ફલન થશે, રાઈટ. તો બંને જોડી જ દેવાના છે. તો તમને માદા માખીઓ આ રીતે ચાર મળશે. તમે જોઈ શકો છો ચાર માખીઓ મળે છે, માદા માખીઓ, રાઈટ. જે મેં અહીંયા એફ ટુ પેઢીમાં નીચે જે છે બધી જ માદા માખીઓ છે, જે તમે આવી રીતે જોડવાથી આ રીતે મળશે મિત્રો, યાદ રાખજો. એવી રીતે કે નરના અંદર વાય રંગસૂત્ર છે, તમે જોઈ શકો છો આ વાયનું માદાના ચારે ચાર જન્યુ, આ ચારે ચાર જન્યુનું ફલન કરાવીએ છીએ તો આપણને ચાર નર માખીઓ પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો જે નર માખીઓ લખી છે, જે આ રીતે હું અહીંયા રાઉન્ડ ગોળ કરું છું, તમે જોઈ શકો છો આ નર માખીઓ જે મળે છે. આમ ટોટલ
આઠ પ્રકારની સંતતિ આપણે જોઈએ છીએ અહીંયા, કે ચાર નર છે ને ચાર માદા છે. એમાં લક્ષણોની વાત કરીએ તો જે બે લક્ષણો છે એ સંપૂર્ણ પિતૃઓ જોવા મળે છે, અને ટોટલ બીજા બે લક્ષણો છે એ જોવા મળે છે પિતૃથી અલગ જોવા મળે છે. તો મેં અહીંયા જેટલા કેસરી રાઉન્ડ કરેલા છે આ બાજુ તમને દેખાય છે, હું બ્લેક કલરથી પણ રાઉન્ડ કરી દઉં છું ફરીથી. આ જો તમને આ જે દેખાય છે તમને હું રાઉન્ડ કરું છું, એ બધા જ રાઉન્ડ કર્યા છે પિતૃ જેવા છે, એટલે કે પિતૃઓની અંદર જે પીળો બોડીનો કલર હતો અને સફેદ આંખો હતી એ પ્રમાણે બધા મળશે એમ ને એમ. અને વન્ય પ્રકાર મિત્રો કયા મળશે, તો વન્ય પ્રકાર જે મળે છે વન્ય પ્રકાર અને પીળો અને સફેદ જે પિતૃઓમાં હતા એ ચાર પ્રકારના તમે અહીંયા પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો વન્ય પ્રકાર અને પીળો અને સફેદ, વન્ય પ્રકાર અને પીળો અને સફેદ આ ચારે ચાર પિતૃઓ જેવા મળે છે. અને જે નવા મળે છે આ ચાર સંતતિ નવી મળે છે, જેમાં તમે જોઈ શકો છો કે ભૂખરો સફેદ આંખો અને ભૂખરો કલર, પીળો બોડીનો કલર અને લાલ આંખો, એવી રીતે સફેદ આંખો અને ભૂખરો કલર, પીળો બોડીનો કલર અને લાલ આંખો તદ્દન પિતૃઓથી અલગ છે. જેમાં આપણે આ પિતૃઓ લીધા હતા આ બે પિતૃઓથી તદ્દન આ લક્ષણો અલગ મળે છે, જે આ ચાર છે એ રાઈટ. તો અહીંયા જો મિત્રો ખાસ જાણવા જેવું છે કે જનીનો અહીંયા પાસ પાસે આવેલા છે, ડબલ્યુ અને વાય એ ખૂબ જ નજીક આવેલા છે જનીનો, તમે અહીંયા જોઈ શકો છો. અને નજીક આવેલા છે એટલા માટે મિત્રો પિતૃઓ જેવી જે સંતતિ છે એ 98 પોઈન્ટ, યાદ રાખજો મિત્રો, 60% મળે છે પિતૃઓ જેવી સંતતિ 98.7% મળશે, કારણ કે જનીનો ખૂબ પાસ પાસે આવેલા છે. અને પિતૃઓથી અલગ જે મેં આ ચાર દર્શાવી છે એ પર્સન્ટેજમાં કેટલી મળે છે મિત્રો, 1.3% જ મળે છે. યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું કે પિતૃઓ જેવી લક્ષણ મળે છે 98.7% મળે છે, અને પિતૃઓથી અલગ જે લક્ષણ મળે છે 1.3% મળે છે. આને કહેવાશે મિત્રો સલગ્નતા, એટલે કે જનીનો જોડે જોડે આવેલા છે એટલે વ્યતિકરણ થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. રાઈટ, આ ચાર સંતતિઓ મેં ભલે દેખાડી છે પણ મિત્રો જ્યારે ક્વોન્ટિટીમાં જ્યારે અભ્યાસ કરીએ છીએ, ઘણા બધી માખીઓ સાથે અભ્યાસ કરીએ છીએ, ત્યારે આ સંતતિ જે અલગ આવે છે એ 1.3% જ આવે છે. અને 98.7% કે જે પુનઃસંયોજિત નથી થયેલી, જે એકચ્યુઅલી પિતૃઓ જેવી જ છે, સેમ પિતૃઓના લક્ષણો હતા એ રીતે જ સંતતિ આવશે મિત્રો. તો એવી જ રીતે આપણે વ્યતિકરણને પણ સમજવાની કોશિશ કરીએ છીએ કે પુનઃસંયોજનમાં પણ સમજીએ છીએ. તો ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે સફેદ અને લઘુપંખ, એટલે કે જે સફેદ કલર છે અને લઘુપંખ જે નાના પાંખો વિશે વાત કરી છે. એવી જ રીતે વન્ય પ્રકારમાં લીધું છે લાલ કલર અને સામાન્ય પાંખો, વન્ય પ્રકારમાં વાત કરી છે લાલ બોડીનો કલર જે અને સામાન્ય પાંખોની વાત કરી છે. તો આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે, હવે પેલાની રીતે જ તમારે ચેક કરવાનું છે, જે રીતે આગળ ભણ્યા એ રીતે આના પણ તમારે જન્યુઓ બંનેના પ્રાપ્ત કરશો, એટલે F1 પેઢીમાં તમને આ રીતે જવાબ મળશે. સેમ ટુ સેમ પદ્ધતિ છે મિત્રો, F1 પેઢીમાં આ રીતે જવાબ મળશે, પણ અહીંયા એક જ ફરક છે કે આ જનીનો મિત્રો દૂર દૂર આવેલા છે. તમે જોઈ શકો છો W એક જ રંગસૂત્ર ઉપર, W અને M દૂર દૂર છે. એવી રીતે આપણે આગળ વાત કરતા તો અહીંયા જનીનો ખૂબ જ નજીક આવેલા હતા. તો અહીંયા એક બીજું લક્ષણ તમને પ્રાપ્ત થાય છે, અહીંયા આપણે હાલ વ્યતિકરણની વાત કરીએ છીએ, વ્યતિકરણ એટલે કે પુનઃસંયોજનની વાત કરીએ છીએ. પુનઃસંયોજન જો હવે દૂર દૂર આવેલા છે તો F1 પેઢી આ રીતે મળશે, જે પેલા જેવી જે પદ્ધતિમાં તમે કરી શકો છો. અને F1 પેઢીના અંદર જે માદા છે એનું નર સાથે પ્રજનન કરાવીએ છીએ તો તમને F2 પેઢીમાં પણ અહીંયા 8 સંતતિ મળે છે, જેમાં જે ચાર છે એ પહેલી નર છે અને બીજી ચાર છે માદા છે. હવે મેં રાઉન્ડ કર્યા એ બધા જ પિતૃઓ જેવા છે, અને રાઉન્ડ નથી કર્યા એ બધા નવા જાતિ મળે છે. ચોપડીમાં જે કેસરી કલરથી લખેલું છે, ચોપડીમાં નથી લખેલું તો એકવાર ચેક કરી જોજો, લખી દેજો જે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. રાઈટ, તો આ જે ચાર મળ્યા છે પિતૃઓથી અલગ છે. તો અહીંયા મિત્રો જે સંતતિ મળે છે એ સંતતિમાં અહીંયા જો ફરીથી કહું છું, રંગ જે જનીનો છે દૂર દૂર આવેલા છે એટલે પિતૃ જેવા મિત્રો અહીંયા મળે છે 62.8%, યાદ રાખજો 62.8%. અને પિતૃઓથી અલગ જે સંતતિઓ મળે છે એ 37.2% મળે છે. તો અહીંયા તમે ચેક કરી જુઓ કે 37.2% મળે છે, મતલબ અહીંયા રેશિયો વધી ગયો છે પિતૃઓથી અલગ સંતતિનો. યાદ રાખજો મિત્રો, પિતૃઓથી અલગ સંતતિનો રેશિયો 37.2 થઈ ગયો છે, કે પુનઃસંયોજનમાં જ્યારે જનીનો ભેગા હતા ત્યારે એ રેશિયો કેવો હતો મિત્રો, ખાલી 1.3% હતો, કે જે પિતૃઓથી અલગ સંતતિ મળતી હતી જ્યારે જનીનો એકદમ નજીક હતા ત્યારે. અને હવે જનીનો ખૂબ જ દૂર છે રંગસૂત્ર ઉપર ત્યારે નવી જે સંતતિ મળે છે પિતૃઓથી અલગ એ જ ફક્ત 37 પોઈન્ટ, મતલબ કે નવી મળે છે પેલા કરતાં વધારે મળે છે, 37.2% મળે છે, કારણ કે અહીંયા વ્યતિકરણ થયું હશે, કારણ કે રંગસૂત્રો ઉપર જનીનો દૂર દૂર આવેલા છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ પેલાના જેમ જ તમારે જન્યુ બનાવવાના છે. અને આ રીતે 8 સંતતિ તમને મળશે, જેમાં 4 માદા હશે અને 4 નર હશે. તો હવે તમને લગભગ પુનઃસંયોજન અને વ્યતિકરણનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો મારા વિડીયો તમે શાંતિથી સાંભળ્યો હશે, અને ના સાંભળ્યો તો ફરીથી એકવાર સાંભળી લેજો, તમને બધા જ લગભગ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો
અત્યારે જ મિત્રો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી પણ છે mevadamanishwan@gmail.com. ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો, હું તમારા રિપ્લાય જરૂરથી આપી દઈશ. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.